namo ariyam namo vajjanam namo luni vikalavati sarvasam mangalam bhagavanamiro mangalam gautamo gari mangalam kundra kundaryo yena dharmo महावीर परमात्मा शासन में कुनकुन आचार्य भगवान परंपरा में पूज्य गुरुदेव श्री ने असीम अमाप निष्कारण करुणा ने कारण भगवान आत्मा केवो छे अने एने प्राप्त करवानी विधि शू छे ए अत्यंत सरलता थी सहजता थी पूज्य गुरुदेव श्रीए समझावी छे। अनादिकाल थी चालेलो संसार एवी जीवनी जे समझण जे छे ए आत्माने समझावामां आत्माने समझवामां तकलीफकारक छे। संसार अनादिकाळनो छे ज नहीं, संसार मात्र एक समय नो छे। अनादिकाळनो दोष छे एवो भार एवो बोझो जीवने अत्यंत सरल अने सहज सुधात्मा जे छे ए समझवा नथी देतो। एने आत्मानी अनुभूति कठिन लागे छे, मुश्किल लागे छे, परंतु एवुं नथी। दोष एक समयनो होवाने कारणे भूल घणी अल्प छे, घणी ओछी छे। जेवी रीते आपणे हमणां पूजानी अंदरमां त्रणे लोकना आकृत्रिम जिन बिंबोना दर्शननी भावना भावी, हवे ज्यारे करोड़ो अकृत्रिम जिन बिंब होय ए सांभळीने
ભાવ એ આવે છે કે આ કૃત્રિમ ત્રિકાળ જિનબિંબ તો એક છે, અનાદિ અનંત ત્રિકાળ પોતાનું જે જિનબિંબ જે છે, બસ એ હું છું. કરોડોની યાત્રા કરીને, કરોડો જિનબિંબની વંદના કરીને, કે વંદના તો એકની કરવાની છે, એકની વંદનાનો ભાવ જે છે એ કેટલો સહેલો છે. એવી રીતે દોષ જે છે એ ખરેખર બહુ અલ્પ છે, એને કઠિન લાગે છે એવી કઠિનાઈ આત્માની અનુભૂતિમાં નથી. જે ફરક જે છે એ દોરાવાર ફરક છે. એક વાળ રાખ્યો હોય અને એનો જેટલો ફરક છે બસ એટલો ફરક છે. વિસ્તાર લાંબો નથી, વિષય સૂક્ષ્મ નથી. સૂક્ષ્મ એને જગતની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એની અનાદિકાળની વિપરીતતાને સામે રાખીને આત્માની અનુભૂતિ સૂક્ષ્મ છે, કઠિન છે એમ કહેવામાં આવ્યું છે. પરંતુ જે જીવ દ્રવ્ય અને પર્યાયની સ્વાભાવિક વ્યવસ્થામાં આવીને ઉભો છે કે ભાઈ દ્રવ્ય જે છે એ ત્રિકાળ સત છે અને પરિણામ જે છે એ ક્ષણિક સત છે, એ બંનેને સત તરીકે જે સ્વીકારે છે એને તો ફરક જે છે એ બહુ સામાન્ય છે, બહુ સામાન્ય. અનુભૂતિ કઠિન છે એવો ભાવ અનુભૂતિને કઠિન કરે છે. કારણ કે હંમેશા એને એવું સમજાયા કરે કે સમ્યક દર્શન જે છે એ બહુ મોંઘી ચીજ, અનંત પુરુષાર્થ વગર એ થઈ ન શકે. પણ અનંત પુરુષાર્થ એટલે શું? કઈ જ ન કરવું એનું નામ અનંત પુરુષાર્થ છે, કરવું એનું નામ પુરુષાર્થ છે જ. કરવાનો ભાવ એ કરતા ભાવ છે અને કરતા ભાવ જે છે એ અનંતી વિપરીતતા છે. એ વિપરીતતાની અપેક્ષાએ આત્માનો અનુભવ કરવો છે, એ કરતાપણું છે, એ કરતા બુદ્ધિ છે. અને એ કરતાપણું અને કરતા બુદ્ધિ હોવાને કારણે અનંત પુરુષાર્થની વાત કરવામાં આવી છે. પરંતુ હું ભગવાન છું, હું પરમાત્મા છું એવા ભાવે એ રહી જાય એ તો એનો સ્વભાવ છે. અને એ સ્વભાવ ભાવે રહે એની અંદરમાં મુશ્કેલી શું હોય? એમાં કઠિનાઈ શું હોય? એમાં આકરાપણું શું હોય? એ સ્વભાવથી ભગવાન છે, એ સ્વભાવથી પરિપૂર્ણ છે. જે સ્વભાવથી પરિપૂર્ણ છે એમાં એટલું જ સમજવાનું છે કે હું સ્વભાવથી પરિપૂર્ણ છું, બસ એનું નામ અનંત પુરુષાર્થ છે. ખરેખર આ ગાથાના હાર્દની અંદરમાં વિચાર કરવામાં આવે તો જે કર્તાપણાનો દોષ જે છે એનો ગંભીરતાથી વિચાર કરે તો શું છે કર્તાપણાનો દોષ? તો કે સર્વપ્રથમ તો એ દોષ છે કે એને અકર્તા ભગવાન આત્માને એને કર્તા માન્યું. કોનો કર્તા માન્યો? શરીરનો કર્તા માન્યો, કર્મનો કર્તા માન્યો, રાગનો કર્તા માન્યો, એક સમયની પર્યાયનો કર્તા માન્યો, અને એનાથી આગળ વધે તો એ જાણવાની ક્રિયા જે થઈ રહી છે એવા જ્ઞાનનો પોતાને કર્તા માન્યો. ક્યાં ક્યાં કર્તા પણ એને સ્થાપ્યું? શરીર, કર્મ, રાગ, એક સમયની પર્યાય, અને એનાથી જો સ્થૂળ, સ્થૂળ સૂક્ષ્મ નહીં,
જ્ઞાનનો કરતા પોતાને મહિનો એ દોષ છે. ભગવાન આત્મા ત્રિકાળ અકર્તા છે અને એ અકર્તાને જ્ઞાનનો કરતા માનવું એટલે જાણવું એ મારું કર્મ છે અને હું કરતા એટલે કે આત્મા કરતા અને જાણવું મારું કર્મ, જ્ઞાન મારું કર્મ, એ કરતાપણાની ભૂલ છે, એ પર્યાય બુદ્ધિ છે. આ દોષ એક વખત એને સમજાય કે આત્મા જ્ઞાનનો કરતા નથી, આત્મા સ્વભાવથી અકર્તા છે, એવું એક વખત સમજાઈ જાય તો કરતાપણાનો દોષ સમજાય. અને જ્ઞાતાપણાના દોષની અંદરમાં, કારણ કે જો એમની પાસે જે અનાદિકાળથી દોષની જે પરંપરા રહી છે એમાં કાં તો કરતાપણાના દોષમાં અટકે છે અને કાં તો જ્ઞાતાપણાના દોષમાં અટકે છે. જાણવાનું, ભાઈ જાણવું એટલે શું અને જાણવાની વ્યવસ્થા શું છે, એનો એણે એક વખત પણ જો વિચાર કર્યો હોય તો જેમ હું આ કરતા છું એવા નિર્ણયની અંદરમાં કરતાપણાનો દોષ મટી જાય છે, એવી રીતે હું જ્ઞાયક છું, હું ભગવાન છું, હું જાણનાર છું. જાણનાર એટલે જાણવાની જે ક્રિયા જે થઈ રહી છે એનું નામ જાણનાર એમ નથી. જ્ઞાન જાણે છે તો એ જાણનાર એવું નથી. જાણનાર જ્ઞાન અને વિશ્વ એનું જ્ઞેય, ચાહે પરવિશ્વ, ચાહે તો સ્વવિશ્વ, ચાહે તો લોકાલોક, ચાહે તો પોતાનો આત્મા, એનું જ્ઞેય. એ જ્ઞેયનો હું જાણનાર છું, આ જ્ઞાતા બુદ્ધિનો દોષ. અનંત ગુણવાન ભગવાન આત્મા એવો જાણનાર, જાણનાર એટલે જ્ઞાયક, જાણનાર એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત નથી. જાણનાર કહેતા ભગવાન આત્મા, જાણનાર કહેતા પરિપૂર્ણ આત્મા. જ્યાં સુધી એને જ્ઞાન જ્ઞેય એવો વિભાગ દેખાય છે ત્યાં સુધી જ્ઞાતા બુદ્ધિ ચાલે છે. ખરેખર જ્ઞાયકની અંદરમાં જ્ઞેયનો પ્રવેશ છે નહીં, જ્ઞેયનો પ્રવેશ પણ નથી અને જ્ઞેયની મહક પણ નથી, જ્ઞેયની ગંધ પણ નથી જ્ઞાયકની અંદર. એવો ભગવાન આત્મા છે, એવો જાણનાર આત્મા છે. અને એ જાણનાર આત્માની અંદરમાં જ્યાં સુધી જ્ઞાન જ્ઞેયનો વિભાગ પાડે છે ત્યાં સુધી એની જ્ઞાતા બુદ્ધિ ચાલે છે. તો શું છે, હું અકર્તા અને હું જ્ઞાયક, એટલો નિર્ણય થાય, એટલી સમજણ થાય તો કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ સમાપ્ત. દોષ બંને પર્યાયની અંદરમાં છે અને એ ભૂલ સામાન્ય નથી. ગુરુદેવશ્રીને અહીંયા કહે છે કે શું કહે છે, 10મા નંબર પ્રશ્નમાં છે, પેલો 10મા પ્રશ્નમાં જે પેલો પેરેગ્રાફ જે આપણે ગઈકાલે લીધો હતો એમાં આગળ ગુરુદેવશ્રી એમ કે છે કે ધર્માત્માની મસ્તીનો વિષય આ છે, સમજણમાં આવ્યું કઈ વાતમાં, એ જે પર્યાય દ્રવ્યથી અભેદ થાય છે એમ કહેવાય છે એ વાત કરી, પછી આગળ કહે છે પણ પર્યાય દ્રવ્યની સાથે એક થઈ જાય છે એવું નથી. ધર્માત્માની મસ્તીનો વિષય આ છે, સમજણમાં આવ્યું તો શ્રોતા કહે છે દ્રષ્ટિ કા ફેર હે, એટલે ગુરુદેવ શ્રી કહે છે હે દ્રષ્ટિ કા ફેર, આખો ફેર ભગવાન, ખાલી દ્રષ્ટિનો ફેર નથી, પર્યાય દ્રવ્યથી અભેદ થઈ જાય છે તો દ્રષ્ટિનો ફેર છે, દ્રષ્ટિનો ફેર નથી આખો ફેર છે, પર્યાય દ્રવ્યથી અભેદ થતી જ નથી.
એટલે જે પર્યાય દ્રવ્યથી અભેદ થતી નથી એવો અકર્તા ભગવાનની સાથે એને કર્તા કર્મ જે પરિણામની અંદરમાં છે એની સાથેની અભેદતા માયની એ આખો ફેર છે. પૂજ્ય ગુરુદેવશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ આપ જે કહો છો એ બધું સમજાય છે અને બધું સમજાય છે છતાં અનુભવ શા માટે નથી? શા માટે નથી આમ પ્રશ્ન? 320મી ગાથા ના સંદર્ભમાં ગુરુદેવશ્રી ને આ પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં ગુરુદેવશ્રી એમ કે છે કે જીવે અનાદિકાળથી જે કાંઈ પણ માન્યું પરંતુ જ્યારે એ અધ્યાત્મના ક્ષેત્રની અંદરમાં આવે છે, દેવગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં આવે છે, ત્યારે પોતાને અકર્તા ન માનતા આત્મા જ્ઞાનનો કર્તા છે એમ એણે માન્યું માટે સમ્યક દર્શન નથી. શું કહ્યું? આત્મા જ્ઞાનનો કર્તા છે. ખરેખર તો આત્મા સ્વભાવથી અકર્તા છે. અકર્તા આત્માને ન માનતા એને જ્ઞાનનો કર્તા છે એમ માન્યું માટે સમ્યક દર્શન નથી. એનો ભાવ તો એવો હોવો જોઈએ કે હું અકર્તા છું એવું ન કહીને જ્ઞાનનો કર્તા. હું રાગનો કર્તા તો નહીં પણ હું જ્ઞાનનો કર્તા. હું જાણનાર અને જાણવું એ મારું કાર્ય. તો એણે આત્માને કર્તા માન્યો અને પરિણામને કર્મ માન્યો. એટલે કે દ્રવ્ય અને પરિણામની વચ્ચે એણે કર્તા કર્મ સંબંધ સ્થાપ્યો. જ્યારે વિશ્વની અંદરમાં કોઈ પણ પદાર્થનું જે દ્રવ્ય હોય છે એ નિયમથી અકર્તા હોય છે. દ્રવ્યની અંદરમાં કર્તાપણું હોતું જ નથી. પરિણામનું કર્તા કર્મપણું પરિણામની અંદરમાં હોય છે. આપણે આ વાતનું થોડી શાંતિથી સિદ્ધ કરીએ, સમજીએ. આ વાત સમજવા યોગ્ય છે. સૂક્ષ્મતા અને સૂક્ષ્મતા એવો એનો અભિપ્રાય કે આત્માને સૂક્ષ્મ બનાવી દે છે અને હું ભગવાન છું એવો એનો અભિપ્રાય આત્મા પ્રગટ છે અને પ્રગટ કરી દે છે. પ્રગટ વિદ્યમાન છે એને અભિપ્રાયની અંદરમાં, વૃત્તિની અંદરમાં, માન્યતાની અંદરમાં જેવો સ્વભાવવાન છે એવી સમજણ કરવાની જરૂર છે. તમે કોઈ પણ કાર્ય કરતા એમ કે આ મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે, તમારે પકડી દેવું પડે. પરંતુ આ તો કઈ છે જ નહીં, આ તો કઈ છે જ નહીં, તો એ કામ સહેલાઈથી થઈ જાય છે. શિખરજીની યાત્રા કરતા એ ગૌતમ ગણધર ભગવાનની ટૂંકને લક્ષ બનાવે તો એ સીતાનાળા ક્યાં આવે ને ક્યાં હોય જાય ખબર ન પડે. અને સીતાનાળાને લક્ષ બનાવે તો એ ચાલતા હવે તો હાફ ચાલવા માંડે. એનું લક્ષ જે છે એ જયારે પરિપૂર્ણ સ્વભાવ એવું જયારે એનું લક્ષ છે તો એની પ્રાપ્તિ સહજ છે. અને સમ્યક દર્શન એનું લક્ષ છે તો એની પ્રાપ્તિ સદાય દુર્લભ છે. સાહેબ, જીનવાણીની અંદરમાં હજારો વખત કીધું છે એ જીવ તેને સમ્યક દર્શન નથી, તું સમ્યક દર્શનને પ્રાપ્ત કર, એવો ઉપદેશ સાહેબ ભગવાનની વાણીમાં આવે એવી વાત. ભગવાનની વાણીની અંદરમાં એ વાત આવી હતી ક્યાં જીવ માટે? લે કેજો, કામ જે ગુરુદેવ પાસે આવ્યા હતા એની માટે નહીં. નહીં, ઓહો, ઠીક. જેને પંચમ કાળની અંદરમાં ઊંડા અવસર પડી, કાળમાં જેને ગુરુદેવનું સાનિધ્ય મળ્યું એના માટે એ વાત નથી. લે, અમારા માટે નથી એ વાત હતી નહીં એના માટે. કારણ કે એ પાત્ર જીવ છે, ભવ્ય જીવ છે, અત્યંત ભવ્ય હોનહાર વાળો જીવ છે. એને તો પોતાના સ્વભાવની સરળતા, પોતાના સ્વભાવની સ્વાભાવિકતા, પોતાના સ્વભાવની સહજતા સહજ લાગવી જોઈએ. હું ભગવાન છું એ ભાવ એને અત્યંત પ્રિય હોવો જોઈએ. હું અકર્ત્રિમ અનાદિ અનંત ભગવાન છું
હું એક છું, આ કૃત્રિમ છું. આ કૃત્રિમ જીનબિંબ પોતે છે ત્યારે જીનેન્દ્ર ભગવાન એને પ્રતિબિંબ દેખાય છે. પોતે જીનબિંબ દેખાય છે તો જીનેન્દ્ર ભગવાન પ્રતિબિંબ દેખાય છે. જીનેન્દ્ર ભગવાન નું પ્રતિબિંબ અહીંયા પડે છે એમ નહીં, હું બિંબ અને જીનેન્દ્ર ભગવાન પ્રતિબિંબ. એને દરેક વાત અહીંથી ઉપાડવી પડશે. એ વાતી ઉપાડવાનું હવે બંધ કરે. હંમેશા શું, હે ભગવાન તું જેવો છો એવો હું થાવ. એ ભાવ જે છે એ સંસારની અંદરમાં રખડતા જીવને ઉપદેશ હતો. પરંતુ જે જીનેન્દ્ર ભગવાન પાસે બેઠો છે દિન રાત, દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યની બહાર જે જતો જ નથી, ગુરુદેવ બેન શ્રી બેન સેવાઈ જેના જીવનનું કોઈ આદર્શ છે જ નહીં, એની તો દરેક વાત અહીંથી શરૂ થવી જોઈએ. એની વાત બહારથી અંદર આવવાની ન હોવી જોઈએ. જે પરિણામની અંદરમાં આવતો નથી એ ક્યાં બહાર જાય, અને જે બહાર ગયો જ નથી એ ક્યાં અંદર આવે, એનો આખો ઉપાડ આખો ફરી જવો જોઈએ. કે બસ જે કાંઈ પણ વાત છે એ સ્વથી પોતા આ જાણવું જે છે ને, જાણવું એ પર છે. લોક પર છે જ નહીં, કોણે કીધું લોક પર છે? એ તો દરેક દ્રવ્ય પોતપોતાની અંદરમાં સ્થિત છે, દરેક પદાર્થ પોતાના રાજા છે. તું એની સામે જોવે છે તો ભગવાન કહે છે કે એ પર છે. અરે ભાઈ, તું જોવાની દ્રષ્ટિ જે છે એને ફેરવી. તું અકર્તા છો, તું જ્ઞાતા છો, તું જ્ઞાયક છો. તો હું જ્ઞાયક છું એવું જેને સમજ્યું એને જાણવું જે છે એ પર છે. કોનું જાણવું એ તો પ્રશ્ન જ નથી. ભગવાન આત્મા તે સ્વ, તો એને છોડીને જે કાંઈ પણ છે એ પર. જો કેવળ જ્ઞાન જે છે એ અવસ્તુ હોય તો એ કેવળ જ્ઞાન છે એ પર છે. ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ જે છે એ સ્વ છે, અને કેવળ જ્ઞાન જે છે એ પર છે. એને ક્યારે પણ જાણવું જે છે એ પર લાગ્યું છે? પર પદાર્થનું શરીરનું હું કાંઈ કરી નથી શકતો, રાગનું હું કાંઈ કરી નથી શકતો, કર્મનો હું કરતા નથી, પરંતુ એને ત્યાંથી આગળ વધુ ભાઈ તો પ્રત્યક્ષ પર છે. એ કર્મ જડ છે વાત કહેવાની જરૂરત નથી. કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે એ વાત આત્માર્થીને કહેવાની જરૂરત નથી, કારણ કે એવું છે જ નહીં. કર્મને કારણે જીવ રખડે છે એવી વ્યવસ્થા નથી વિશ્વમાં. જળને કારણે ચેતન રખડે એવી જો વ્યવસ્થા હોય તો ગુરુદેવના પહેલા દિવસનો પહેલો સિદ્ધાંત એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, પેટ્રોલથી ગાડી ચાલતી નથી, એ સિદ્ધાંત ખોટા પડશે. જૈન દર્શન નહીં રહે. એટલે કર્મને કારણે જીવ રખડે છે એ વાત તો ક્યારની પૂર્ણ વિરામને પામી ગઈ છે? આજથી 72 વર્ષ પહેલા. એ વાત 72 વર્ષ પહેલા પૂર્ણ વિરામને પામી ગઈ છે. એટલે એ વાત તો નહીં. પરિણામની અંદરમાં એ પોતાના ભગવાન આત્માને જોતો નથી, પોતાના ભગવાન આત્માને માનતો નથી, હું ભગવાન છું એવો નિર્ણય લેતો નથી, એનો દોષ. એ તો કૃપાળુ દેવે કેટલા વર્ષો પહેલા કહી દીધું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. પોતાના સ્વરૂપને સમજો નથી, બસ એટલી જ વાત છે. દુઃખની ચર્ચા ન્યાજ છે, ક્યાં? પોતાના સ્વભાવને સમજતો નથી. સુખની ચર્ચા ક્યાં છે? પોતાના સ્વભાવને સમજે ક્યાં? સમજવાનું પોતાના સ્વભાવને, અને નથી સમજો પોતાનો સ્વભાવ. બસ આની બહાર તેનું કોઈ વિશ્વ છે જ નહીં. કોઈ પણ જીવનું વિશ્વ આની બહાર નથી. પોતાના સ્વભાવને સમજો નથી, એટલું અજ્ઞાન છે. અને પોતાના સ્વભાવને સમજે એ જ્ઞાન છે.
તો એનું વિશ્વ તો દ્રવ્ય પર્યાયનું વિશ્વ છે, અને એ દ્રવ્ય પર્યાયના વિશ્વની અંદરમાં એને નક્કી કરવાનું છે સ્વ શું છે ને પર શું છે. જે પરિણામને હે કહેવામાં આવે છે, કેવળ જ્ઞાન છે એ હે છે. તો જે પરિણામને હે કહેવામાં આવે છે એ પર છે, અને જે ઉપાદેય છે એ સ્વ છે. બસ એટલું એનું વિશ્વ છે, આની બહાર એનું વિશ્વ છે જ નહીં. સાહેબ, નંદીશ્વરમાં ને મહાવિદેયમાં ને આ સિસ્ટમ આવતી છે, કાંઈક એમાં થોડો ફેરફાર છે. અનાદિ અનંત, ત્રણ કાળ ત્રણ લોકમાં હાજી, આ એક વ્યવસ્થા છે. એક વ્યવસ્થા, એમાં કાંઈ ફેરફાર નથી. ક્યારે પણ એમાં કોઈ પણ પ્રકારનું મિનમેક થઈ શકતું નથી. વ્યવસ્થા નથી, વ્યવસ્થાની બહાર કોઈ પણ જીવ જઈ શકતો નથી. જેટલા વ્યવહારના વચનો છે, વ્યવહારના કથનો છે, એ એને એક જગ્યાથી ઉપાડીને બીજી જગ્યા લઈ જવા માટે છે. બાકી કર્મનો કરતા આત્મા થઈ જાય, આત્માને કારણે કર્મનો બંધ થાય, એ વાત તો ભાઈ જૈન દર્શનની બહાર છે. એ વાત તો જવા દઈએ, પણ પરિણામના વિશ્વની અંદરમાં પણ જો આપણે આવીએ, પરિણામના વિશ્વને પણ સમજીએ, તો એમ થાય કે ભાઈ અત્યારે આપણે જો આ દોષ જે છે, વર્તમાન દોષ, એ પૂર્વના પરિણામે જે દોષ કર્યો તો એનું ફળ આપણે વર્તમાનના પરિણામની અંદરમાં ભોગવીએ છીએ, એવી વ્યવસ્થા પણ જે દર્શનની અંદરમાં નથી. ઠીક છે, ચલો ભાઈ કર્મના કારણે દુઃખી નથી, પણ પૂર્વેના પરિણામે દોષ કર્યો તો અને વર્તમાનના પરિણામે એ ફળને ભોગવે છે, એવી વ્યવસ્થા પણ ખરેખર છે નહીં. શું કામ, કેવી રીતે? જો તમે એવું નક્કી કરો કે ભાઈ પૂર્વના પરિણામના ભૂલને કારણે વર્તમાનના પરિણામ એ ફળને ભોગવે છે, તો શું થાય? અત્યારે તમને સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન થાય અત્યારે વર્તમાનમાં. તો ભાઈ સમ્યક દર્શન થયું એ વર્તમાન પરિણામનું તેમાં કાંઈ છે નહીં, પૂર્વના પરિણામના ફળને તમે ભોગવો છો. તો પૂર્વે હતું મિથ્યા દર્શન, અને એનું ફળ અત્યારે વર્તમાનની અંદરમાં સમ્યક દર્શન. એ વાત, કારણ કે એવી વ્યવસ્થા નથી. જે સમયે પરિણામ જે ભાવને કરે છે, તે સમયે તે ભાવને તે પરિણામ ભોગવી લે છે. પરિણામ વર્તમાનની અંદરમાં ભૂલ કરે તો તત્ક્ષણે ભૂલને ભોગવી લે છે, અને વર્તમાનની અંદરમાં હું ભગવાન છું એવો નિર્ણય કરે તો તત્ક્ષણ સુખને ભોગવી લે છે. એટલે ગુરુદેવ શ્રી હંમેશા કહેતા કે જૈન દર્શન તો રોકડીયો માર્ગ છે, અહીંયા ઉધારીનો હિસાબ કિતાબ છે જ નહીં. ભવિષ્યમાં હમણાં તું મહેનત કરે અને કાલે તને ફળ મળશે, એ વ્યવસ્થા આ દર્શનની અંદરમાં છે. જે પરિણામ નિર્ણય કરે કે હું ભગવાન છું, એ પરિણામ એ સમયે એ ભગવાનના સુખને ભોગવી લે છે. એટલે હવે જે પરિણામે જે કાર્ય જે સમયે જે ભાવે કર્યું, તે સમયના તે પરિણામ તે ભાવને ભોગવી લે. બસ એ પરિણામનું વિશ્વ એટલું છે, આગળ પાછળ પરિણામનું વિશ્વ પણ નથી. એ પરિણામનું વિશ્વ પર નથી, એ પરિણામનું વિશ્વ ભૂતકાળ નથી. બરાબર, એ પરિણામનું વિશ્વ તત્ સમય તત ક્ષણ છે. તો એ સંસાર એક સમયનો થયો કે નહીં? આગળ પાછળનું કોઈ અનુસંધાન છે નહીં. બધા દાખલા ફેરવવા પડશે યાર, બધા ટાઈમથી વિચારી રહ્યા છે. અનાદિકાળનો સંસાર છે, કાનગુરુ જેવો ધીંગો ધણી મળ્યો, સિમંદર ભગવાનની વાણી આવી, એ આવી, એમાં ક્યાં ના છે? બધું ફેરવવું પડશે, કાંઈ નહીં ફેરવવું પડે. બસ જેમ છે એમ એને સ્વીકારવાનું છે. એ ગુરુદેવ પણ એટલે મળ્યા કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ આપણે જાણીએ અને માનીએ. બેનશ્રીબેન પણ એટલે મળ્યા કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ આપણે સમજીએ. કારણ કે સવારના 6:30 વાગ્યાથી 10:50 સુધી આપણે ભક્તિ કરી, બરાબર કરી ને, કેટલી 3 કલાક ને 20 મિનિટ, બરાબર વચ્ચે 1/2 કલાકનો બ્રેક હતો.
તો 2 કલાક ને 50 મિનિટ આપણે ભક્તિ. હવે જ્યારે એ પોતાના સ્વભાવ પાસે જાય છે તો એ સ્વભાવ એમ કે છે કે ભક્તિથી છે ને જ્ઞાન બિળાય છે, રોઈ લેવું કઈ વાંધો નહીં. હાજી એમ જ છે, પરંતુ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તો એને સમજવી પડે, સ્વીકારવી જ પડે. ભક્તિનો ભાવ હો, પૂજાનો ભાવ હો, નંદીશ્વરની યાત્રા હો, મંગલ યાત્રા હો, ગુરુદેવની સાથે હો, બરાબર એ બધું થશે. પણ મારા સ્વભાવને જોઉં છું ત્યારે એ મારા સ્વભાવની અંદરમાં એ ભક્તિ જ્ઞાનને બીડે છે. એ વાત તો એને સ્વીકારવી પડશે. આની અંદરમાં એટલું સહેલું છે કે એને અધૂરાપણું, અઘરાપણું જે એને જે લાગે છે એ અઘરાપણું ખરેખર છે જ નહીં. બધા પોતાના અંતરંગની અંદરમાં એ ભાવને કેળવે કે હું ભગવાન છું અને ભગવાનને ભગવાન મળવો અઘરો હોય એવું બની શકે. દરેક વ્યક્તિની પાસે પોતાના પર્સમાં જે કાંઈ પણ મૂડી હોય એ મેળવી એને આકરી હોય તો ભગવાન આત્મા મેળવવો આકરો છે. તમારી પાસે, તમારા ખિસ્સામાં, કોઈની પાસે માંગવાનું ન હોય, તમારા ખિસ્સામાં હોય અને તમને રૂપિયા જોતો હોય તો એ કેટલું અઘરું છે? બસ એટલો આત્મા અઘરો છે. એટલો અઘરો તમે વાણી દ્વારા સહેલો કરી નાખો છો. ગુરુદેવને પૂછો, સાહેબ આત્માની પ્રાપ્તિ કેટલી સહેલી છે? આપને જ્યારે આત્માનો અનુભવ થયો, ગુરુદેવને પૂછો, આત્માનો અનુભવ થયો અને અનુભવમાંથી બહાર આવ્યા, આપ જ્યારે અનુભવમાંથી બહાર આવ્યા ત્યારે આપને સૌથી પહેલો વિકલ્પ શું આવ્યો? પૂછો ગુરુદેવને, પૂછો બેનશ્રીને, પૂછો બેનને, પૂછો ભગવાનને કે સર્વપ્રથમ સમ્યક દર્શન થયું, આત્માની અનુભૂતિ થઈ અને અનુભૂતિમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે આપને પહેલો વિકલ્પ શું ઉઠ્યો? તો એ તીર્થંકર પરમાત્માથી લઈને સોગાનીજી સુધીના બધા એમ કહે છે કે આત્માની અનુભૂતિ આટલી સરળ હતી તો અનંતકાળ સંસારમાં ગયો કેવી રીતે, એનું એને આશ્ચર્ય છે. પોતાના આત્માની અનુભૂતિ એટલી સરળ છે કે અનુભૂતિમાંથી બહાર આવ્યા પછી એને આશ્ચર્ય થાય છે કે આટલો આત્મા સહેલો, સહજ અને સરળ, અને એમ છતાં અનંતકાળ વીતો કેવી રીતે સંસાર? પોતાનું આત્મા ક્યારે પણ કઠિન હોય જ નહીં. સ્વયં પોતાની પાસે આત્મા નથી, પૂજ્ય બેન કહેતા કે પોતાની પાસે આત્મા છે એમ પણ નહીં, પોતે આત્મા છે. પોતાની પાસે એમ કહેતા પણ બીજી વ્યક્તિ થઈ જાય છે, પણ પોતે આત્મા છે. એ પોતે આત્મા છે, એ પોતાને પોતે ન સમજાય કેમ બને? કેમ બને? માટે એ ભાવ અંતરંગમાંથી કાઢી નાખો કે આત્માની અનુભૂતિ કઠિન છે, અઘરું કંઈ છે જ નહીં. ફરક કેટલો છે? આટલો ને આટલો, ખાલી વાત થઈ ને, આટલા ને આટલો ફરક છે. કઈ જ ભૂલ જ્યાં સુધી એને એવું સમજાય છે કે શાસ્ત્ર સ્વાધ્યાયથી આત્મા મળશે, જ્યાં સુધી એવું સમજાય છે ગુરુદેવની વાણીથી આત્મા મળશે, ત્યાં સુધી આત્મા નહીં મળે. એને જે વ્યવસ્થા જે છે એ અત્યારે એ જો વાત એમ કરે છે કે હું અકર્તા છું તો અકર્તાનો સિદ્ધાંત હવે દરેક ક્ષણે ક્ષણે અને પડે પડે એને સ્વીકારવો જોઈએ.
સ્વીકારવો જોઈએ. એટલે એ ગુરુદેવની વાણી વધારે સાંભળશે, એ ભગવાનની પાસે વધારે રહેશે, એ ભગવાનની પૂજા વધારે કરશે, બરાબર, એવું સહેજે થશે. પાપની પ્રવૃત્તિઓ બંધ થઈ જશે, બરાબર, ચિંતા કરમાં, ડરમાં. પણ નિર્ણય તો એવો કે હું ભગવાન છું, હું પરમાત્મા છું. પરમાત્માને શું જોઈએ? જો શાંતિનાથ ભગવાનને કાંઈ જોતું હોય તો મને કાંઈ જોઈએ. પૂછો શાંતિનાથ ભગવાનને કે સાહેબ આપને શું જોઈએ છે, આપ કયો એ લાવી દો. કાંઈ માંગતા જ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. જો શાંતિનાથ ભગવાનને કાંઈ નથી જોતું તો મારે શું જોઈએ છે? જેવા શાંતિનાથ છે એવો હું છું, જેવા સિમંદર છે એવો હું છું, જેવા ગુરુદેવ છે એવો હું છું. શું જોઈએ છે? એ મને જોઈએ છે એ ભિખારી પણ છે, સમ્યક જ્ઞાન જોઈએ છે એ ભિખારી પણ છે. એવું એને લાગવું છે. અનંત નિધાનનો ધણી હું, અનંત શક્તિવાન, અત્યંત વૈભવશાળી, શું જોઈએ છે? જે પરિપૂર્ણ છે એને કંઈક જોઈએ છે, બરાબર. અને પરિપૂર્ણ છે એવો જો વિશ્વાસ છે તો એની જવાબદારી તો ફક્ત એટલું છે કે હું પરિપૂર્ણ છું. વસ્તુ તો પરિપૂર્ણ છે, ભગવાન આત્મા તો પરિપૂર્ણ છે, તો આજે એની જવાબદારી શું? એ પરિપૂર્ણને પરિપૂર્ણ કરવાની જવાબદારી તો છે નહીં એની. એને હાચવી તો રાખવું જોઈએ કે નહીં પણ એની એની હું પરિપૂર્ણ છું એવો એનો વિશ્વાસ, એટલી એની જવાબદારી. એટલે છે, વસ્તુ છે, છે માંથી એ જો છું એવું જો નક્કી કરે, હું છું, હું ભગવાન છું, એ છું કરે તો એનો અનાધિકારનો સંસાર છું થઈ જાય, બરાબર. છું માં ઓલો છું, ઓલો છું થઈ જાય. એને હંમેશા પોતાની અપૂર્ણતા જોઈ છે. હું રાગી, હું સંસારી, હું ક્રોધી, આખો પર પદાર્થ નો કરતા એ બનીને બેઠેલો છે. હવે જે પર પદાર્થ નો કરતા બને છે એ પરિણામ નો અકર્તા છે, એ વાત ને ક્યારે માને અને ક્યારે સ્વીકારે? અને એટલે ગુરુદેવ વારંવાર કહે કે ભાઈ ઝીણું છે, ઝીણું છે, ઝીણું. પેલો શરીર માંથી ખસે જ નહીં તો શું કરે આપણે? બરાબર. હું રાગી, હું સંસારી, તો કે ભાઈ આત્માની અનુભૂતિ અઘરી છે, બહુ કઠણ, બહુ જીવ. પણ જે એમ કે છે કે હો હું તો ભગવાન આત્મા છું અને મને તો ભગવાન આત્મા જણાય છે, આબાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, આવી રહ્યો છે એવું જેને સમજાય છે. અનુભૂતિની મૂર્તિ છે ને અનુભવ જોઈએ છે, મોક્ષની મૂર્તિ ને મોક્ષ જોઈએ છે. એની વૃત્તિની અંદરમાં ફરક પડે, એની ભાવનાની અંદરમાં ફરક પડે. વસ્તુને જેમ છે તેમ સમજે, એટલી એની જવાબદારી છે. હું ભગવાન છું એવું કહેનાર કોણ છે એની સાથે મારે કાંઈ ખબર નથી. એ પર છે, એ કહેનાર જે છે એ પર છે. અને ભગવાન જે છે એ સ્વ છે. એને શું લાગે છે કે ચલો ભાઈ પર પદાર્થનું લક્ષ તો નહીં, પણ આ જે ચિંતન જે થાય છે એ તો જ્ઞાન છે ને, આ મનન જે થાય છે એ તો જ્ઞાન છે ને, એ હું છું, એનો કરનાર હું છું. એણે જ્ઞાનની જે મર્યાદા જે છે એણે ઇન્દ્રિય જ્ઞાન સુધી લંબાવી છે, ઇન્દ્રિય જ્ઞાનની અંદરમાં સ્થાયી છે. સમયસર 373 થી 382 ગાથાની અંદરમાં આચાર્ય ભગવાન
દરેક ને દરેક નો વિષય આપી દેશે, ભાઈ સાંભળનાર છે તો કઈ કર્ણેન્દ્રિય છે, અને ભગવાન આત્મા પોતાના સ્થાન ને છોડીને કર્ણેન્દ્રિય ના વિષય ને સાંભળવા જતો. તો હવે ઈ કાર્ય જેનું છે, સાંભળવાનું કાર્ય દ્રવ્યેન્દ્રિય ના ભાવેન્દ્રિય નું છે તો છે, તારે એની સાથે શું સંબંધ? કઈ પણ લેવા દેવા તારે એની સાથે છે જ નહીં. સૂંઘનાર કોણ છે? તો કે ઘ્રાણેન્દ્રિય છે, ભાવેન્દ્રિય છે. દેખનાર તો ચક્ષુ ઇન્દ્રિય છે. તો સેના માટે તું આ બધા મારા વિષયો છે એવું જાણે છે અને માને છે? આચાર્ય ભગવાન નું વચન છે, બરાબર, અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ની ટીકા છે, ગુરુદેવ નું સ્પષ્ટીકરણ છે. પછી શા માટે આપણે આપણો વિસ્તાર સ્વને છોડીને વધારીએ છીએ? હવે જે વસ્તુ અને એટલું જ નક્કી કે શરીર મારું નથી, તો એ શરીર અને એના જે વિષયો, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો જે છે એ મારું નથી, બસ વાત પૂરી થઈ ગઈ. એનાથી આગળ ચાલે તો કોણ છે? કર્મ છે. તો એ કર્મ તો જડ છે, તો એની સાથે પણ મારે કઈ સંબંધ નથી. એનાથી આગળ ચાલે તો કોણ છે? રાગ છે. તો એ રાગ આત્માનો સ્વભાવ નથી, માટે એની સાથે મારે કઈ સંબંધ નથી. એનાથી આગળ ચાલે તો પેલા એટલું સમજે, ભાઈ રાગ મારો સ્વભાવ નથી તો જ્ઞાન મારો સ્વભાવ છે. રાગ મારો સ્વભાવ નથી એ સમજવા માટે જ્ઞાન મારો સ્વભાવ છે એવું સમજે. પણ જ્ઞાન મારો સ્વભાવ છે એવું જે સમજે છે એને શું સમજવાનું? નર્સરીથી ક્લાસ વનમાં આવે, ક્લાસ વનથી ટુમાં આવે, ટુમાંથી થ્રીમાં આવે, થ્રીમાંથી ટ્વેલ્વમાં આવે, કોલેજમાં જાય, ગ્રેજ્યુએટ થાય, પછી ગ્રેજ્યુએટ થવાના ટાઈમે પણ એ નર્સરીની અને ક્લાસ વનની વાતો જો કર્યા કરે તો પછી કાં તો એને નર્સરીમાં જ જઈને બેસવું જોઈએ, સમયસર ન સાંભળવું જોઈએ. અને સમયસર સાંભળે છે, સમયસરને મસ્તિષ્કમાં લઈને બેસે છે, તો એની વાત પણ ગ્રેજ્યુએશનની હોવી જોઈએ. જ્ઞાનનો કરતા આત્મા છે એ સમ્યક દર્શન ન થવાનું કારણ છે. એ વાત તો એને અંતરંગમાં બેસવી જોઈએ. હું ભગવાન આત્મા જ્ઞાન માત્ર નો કરતા, જાણવાની જે ક્રિયા થાય છે એનો હું આ કરતા છું. સમયસર આખું વાંચીને જ્ઞાન માત્ર છું પરિશિષ્ટમાં ત્યાં સુધી લઈ જાય. હવે કેટલી કોશિશ કરીને અમે બધા અહીંયા સુધી આવ્યા છું. જ્ઞાન માત્ર છું, તો જ્ઞાન માત્ર છું તો જાણનારો જણાય છે એમ કયો કે જ્ઞાન માત્ર છું? તમે હવે અહીંયા અહીંયા આવ્યા પછી અમારે બાકી અહીંયા આવ્યા એની અંદર જ્યાં અહીંયા આવ્યા કે જાણનારો જણાય છે ત્યાં સુધી આવ્યા. એટલે તમે બીકોમ ઓનર્સ ના ત્રીજા વર્ષની ફાઇનલ પરીક્ષા ના પેપર બેસવા જાઓ છો, પેપર દેવા જાઓ છો. હવે તમે શું દેશો પેપર? કઈ વાત કરશો? ડિગ્રી મળવાની છે ઓનર્સની. એક કદમ છે આત્મા, એક કદમ છે સમ્યક દર્શન. કઈ વાત કરશો? જાણનાર જણાય છે એ વાત કરશો કે જાણનાર છું એ વાત કરશો? એક વાત કરવાની છે, જાણનાર જણાય છે તો તમે ક્લાસમાં છો, જાણનાર છું તો હવે રિઝલ્ટ આવવાનું છે. શું જોઈએ છે બોલો? જાણનાર છું બસ બસ. એક પોતાનો સ્વભાવ, એક પોતાનો સ્વભાવ, એક પોતાનો સ્વભાવ. ભેદ વસ્તુની અંદરમાં છે ને? અભેદ વસ્તુની અંદરમાં ભાઈ તું ભેદ શા માટે પાડે છે? ગુરુદેવ શ્રી પ્રવચન સારની અંદરમાં એમ કે આત્મામાં ગુણ નથી. તો જીવો ઉભા થઈ જાય. પ્રવચન સાહેબ ની અંદર માં જ્ઞાન પ્રધાન શાસ્ત્ર
અને જ્ઞાન પ્રધાન શાસ્ત્ર ની અંદર માં આપ એમ કહ્યું કે આત્મામાં જ્ઞાન નથી, આત્મામાં ગુણ નથી. અનંત ગુણાત્મક એક વસ્તુ છે, એક વસ્તુ છે ને, તો એક વસ્તુ છે એવું જ્યાં નિર્ણય કર્યો ત્યાં અનંત ની વાત સમાપ્ત થઈ ગઈ. અનંત ગુણ એક આત્મ ભાવે છે કે અનંત આત્મ ભાવે છે? એક આત્મ ભાવે છે. હવે એક ની અંદર માં એક છે, એક ની અંદર માં અનંત નથી. એક ને જોવે છે તો એક નો અનુભવ થાય છે કે અનંત નો અનુભવ થાય છે? એક નો અનુભવ થાય છે તો એ એક છે, એ અનંત ક્યાં છે? એ અનંત વિશ્વ ની સામે અનંત ગુણ ની વાત, મને અનંત ની સામે અનંત વાત હતી. હવે જે એક માં આવી ગયો એને અનંત ની વાત તો સમાપ્ત થઈ ગઈ. જે અનંત વિશ્વમાંથી પાછો આવ્યો છે, અનંત સંસારમાંથી પાછો આવ્યો છે, એ અનંત ગુણોના સંસારમાંથી પાછો આવ્યો છે. એ અનંત ગુણનો સંસાર છે, એક નથી. એને લાગવું જોઈએ ભાઈ કે આ વિસ્તાર ક્યાં સુધી આત્મા જ્ઞાન સ્વભાવ્ય, આત્મા દર્શન સ્વભાવ્ય, આત્મા ચારિત્ર સ્વભાવ્ય, આત્મા સુખ સ્વભાવ્ય, આત્મા આનંદ સ્વભાવ્ય, આત્મા પ્રભુત્વ સ્વભાવી, ત્યાગ ઉપાદાન સ્વભાવ. બસ એવી સ્વભાવી સ્વભાવી જ કેરા કરવાનું કે સ્વભાવી માં રહેવાનું? હા, એ વસ્તુની અંદરમાં એવા ભેદ છે નહીં. જે વસ્તુની અંદરમાં ભેદ છે નહીં એમાં તું ભેદ શા માટે પાડે છે? નહીં બેન, કહે છે કે એવા ભેદ પાડવાના નહીં કે ભેદ છે નહીં આમાં કઈ વસ્તુની અંદરમાં ભેદ છે નહીં એટલા માટે ભેદ પાડવામાં આવ્યા હતા. શેને માટે? ભાઈ આપણે સમય સાંજો લાવો લાવો બરાબર. ભેદ પાડવામાં આવ્યા હતા, ભેદ છે નહીં વસ્તુની. આચાર્ય દેવે વ્યવહારથી વસ્તુને સમજાવવા માટે ભેદને ઉપજાવ્યા હતા. બોલો, ઉપજાય વાત શબ્દ પ્રયોગ એ છે આચાર્ય ભગવાન નો, અમરચંદ્ર આચાર્ય ભગવાન નો એ શબ્દ પ્રયોગ છે કે ભેદ ને ઉપજાવવામાં આવ્યા છે. સાતમી ગાથા જો, આનું સાતમી ગાથા જ ખુલી છે. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને એટલે જ્ઞાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. આ જ્ઞાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. રાગ વિદ્યમાન નથી એમ નથી કહ્યું, કર્મ વિદ્યમાન નથી એમ નથી કહ્યું, એક સમયની પર્યાય વિદ્યમાન નથી એમ નથી કહ્યું, જ્ઞાન દર્શન ચારિત્ર પણ વિદ્યમાન નથી. એનું સ્પષ્ટીકરણ કરે છે. અહીંયા આવીને વાતને અટકાવી દીજો. શું છે? અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. કારણ કે અનંત ધર્મો વાળા એક ધર્મીમાં, ધર્મી કેવો છે? અનંત ધર્મો વાળો એક ધર્મી. ધર્મો અનંત છે, પણ એ અનંત ધર્મોને જે ધારી રાખનાર જે છે એ એક છે. સોનું પીળું છે, સોનું ચિકાસ વાળું છે, સોનું વજન વાળું છે, એ એક સોનું છે. પીળાશ, વજન, ચિકાસ એવા અનંત ધર્મો સોનાની અંદરમાં નથી. એ ધર્મોમાં સોનું છે, એ સોનામાં ધર્મ નથી. એ જ્ઞાનમાં આત્મા છે, આત્મામાં જ્ઞાન નથી. દર્શનમાં આત્મા છે, આત્મામાં દર્શન નથી. ચારિત્રમાં આત્મા છે, આત્મામાં ચારિત્ર નથી. જ્યારે ગુણ થી વાત થાય તો એ ગુણમાં આત્મા છે, એ ગુણમાં ગુણી છે, પણ જ્યારે ગુણીની વાત થાય ગુણીની જ્યારે વાત થાય ગુણીમાં ગુણ નથી.
તમે એક સોનું જુઓ છો કે એની અંદરમાં પીડાશ છે, વજન છે, ચિકાશ છે, એવા ભેદથી સોનાને જુઓ છો. સોનું એવી રીતે કહે છે, અનંત ધર્મો વાળા એક ધર્મમાં જે નિષ્ણાંત નથી એવા કોણ શિષ્યજનને? નિકટવર્તી શિષ્યજનને, જેને ભવ સમુદ્રનો કિનારો આવી ગયો છે, ગુરુદેવના જ્ઞાનમાં, બેનશ્રીના જ્ઞાનમાં દેખાઈ ગયું છે, ભાઈ આ જીવ આ મોક્ષમાં ઉપડો, એવા નિકટવર્તી શિષ્યજનને કુનકુન આચાર્ય દેવને દેખાઈ ગયું હતું, એ અમરચંદ્ર આચાર્ય ભગવાનને દેખાઈ ગયું હતું કે આ નિકટવર્તી શિષ્યજનોની આખી ટોળી ગુરુદેવની સભાની અંદરમાં, ગુરુદેવના શાસનની અંદરમાં હશે, એના માટે આ ઉપદેશ છે. એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ધર્મીને ઓળખાવો તો છે ધર્મી, વસ્તુ કેવી છે, અનંત ધર્મો વાળો એક ધર્મી છે. હવે એક ધર્મી બતાવો છે, હવે બતાવે કેવી રીતે? જેને બતાવો છે એ પણ નિકટવર્તી શિષ્યજન છે, અત્યંત ભવ્ય છે. હવે એને કેવી રીતે બતાવે? તો કે એ ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે. ધર્મી એટલે આત્મા, અને ધર્મો કેતા જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ. ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો, આચાર્ય ભગવાન કેતા કેતા કેટલી જગ્યાએ અટકે છે કે અમારે હવે તું જે સમજે છે એવું છે નહીં, અમે જેવું સમજાવશું એવું પણ છે નહીં. શું એ ઉપદેશ કરતા આચાર્યનો? જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે. અભેદ છે. સેનાથી અભેદ છે? ધર્મો અને ધર્મી સ્વભાવથી અભેદ છે. જે સ્વભાવથી અભેદ છે એ તો એક છે, તો પણ સ્વભાવથી અભેદ. આચાર્યનો તો અભિપ્રાય એ છે કે ધર્મો અને ધર્મી સ્વભાવથી એક છે, તો પણ નામથી ભેદ ઉપજાવી. ઉપજાવી શબ્દ વાપર્યો, નામથી ભેદ ઉપજાવી, વ્યવહાર માત્ર થી જ, ખાલી ઉપજાવી નહીં, વ્યવહારથી નહીં, વ્યવહાર માત્ર થી જ એવો ઉપદેશ છે કે જ્ઞાની ને દર્શન છે. જ્ઞાની કેતા જ્ઞાયક, જ્ઞાની કેતા આત્મા, ને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. ઉપજાવવામાં આવ્યું એક વાત, વ્યવહારથી બે વાત, વ્યવહાર માત્ર થી ત્રણ વાત, વ્યવહાર માત્ર થી જ. આત્મામાં જ્ઞાન જે છે એ ઉપજાવેલી વાત છે, એ વ્યવહાર માત્ર થી જ વાત છે, વસ્તુ એવી નથી. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો, વાસ્તવિકતાથી જોવામાં આવે, સ્વભાવથી જોવામાં આવે, વ્યવસ્થાથી જોવામાં આવે, અંતરંગમાં જઈને જોવામાં આવે તો અનંત પર્યાયોને, પર્યાય કહેતા અહીંયા ગુણ છે, પર્યાય કહેતા પર્યાય શબ્દ નથી, અહીંયા પર્યાય કહેતા ગુણ છે. જેમ જ્ઞાની કહેતા જ્ઞાયકની વાત છે, તેમ પર્યાય કહેતા ગુણની વાત છે. અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી, જે એક છે, અનંત ગુણોને આત્મા પી ગયો છે, એ એક આત્મા છે, એ પૂર્ણ આત્મા છે. માટે ભાઈ જ્યારે જ્ઞાનની વાત કરે ત્યારે જ્ઞાનમાં આત્મા છે, દર્શનની વાત કરે ત્યારે દર્શનમાં આત્મા છે, પરંતુ આત્માની વાત જ્યારે કરે ત્યારે એમાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર. તો હવે આપણે આત્માની વાત સાંભળવા બેઠા છીએ ગુરુદેવ પાસેથી. ગુરુદેવ શ્રી આત્માની વાત કરે છે, એક અભેદ આત્માની વાત કરે છે. ગુણભેદ વસ્તુની અંદરમાં છે જ નહીં, વસ્તુની અંદરમાં નથી. અને આ વસ્તુનો દરેકને અનુભવ છે, દરેકને. તમે કોઈ પણ પદાર્થ, સાકર, હવે સાકર ખાવ તો શું કહેવાય, સાકર સફેદ છે, સાકર મીઠી છે, જેટલી વખત સાકર હાથમાં લ્યો એટલી વખત એમ કહો સાકર સફેદ છે, સાકર મીઠી છે, સાકર
શુદ્ધ છે એમ કરી કરીને સાકરનો સ્વાદ માણો એમ. એવું તો હોતું નથી. લીધી સાકરને મૂડી મૂકા, મોઢામાં જ મૂકી સીધી, કોઈ વિકલ્પ જ નહીં એના અનુસંધાન. આત્મામાં જ્ઞાન છે એ વાત તું લાવ્યો ક્યાંથી? અમે તો ઉપજાવીને વાત કરી હતી, અને તું સાચીને માનવા માંડો આત્મામાં જ્ઞાન છે. અરે ભાઈ, આત્મામાં રાગ નથી એ સમજાવવા માટે એમ કહ્યું હતું કે આત્મામાં જ્ઞાન છે. એ વાત અમે કરી હતી, વાત સાવ સાચી છે. પણ રાગ નથી તું એમ સમજતો તો આત્મા રાગી છે, એટલે હવે આત્મા રાગ નથી સમજાવવા માટે અમે એમ વાત કરી કે આત્મામાં જ્ઞાન છે. તો તે તો સાચી નહીં, જ્ઞાન એટલી જ વસ્તુ માની લીધી. દુશ્મનને કાઢવા માટે દીકરાને ઘેરે બોલાવીને બેહાડ્યો તો પછી કે દીકરો ઈ જ હું છું, દીકરો છે એમ નહીં, દીકરો ઈ જ હું છું. બોલો દીકરો કે તમે અલગ છો. અરે આવી વાત કેવી વાત, કેટલી અપૂર્વ વાત. રાગને કાઢવા માટે જ્ઞાન છું એવો ઉપજાવેલો, હા ઉપજાવેલો, ઉપજાવેલો કથન, ઉપજાવેલો ઉપદેશ છે. ઉપજાવેલો ઉપદેશ આત્મામાં જ્ઞાન છે, ઉપજાવેલો ઉપદેશ. કોઈ પણ પદાર્થ ની અંદર માં એ ગુણો નો વિસ્તાર ની ચર્ચા જ નથી કરતો. કોઈ પણ પદાર્થ માં, વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં, શરીર ની વાત કરે તો આ હાથ છે, આ પગ છે, આ મોઢું છે, આ આંખ છે, એવું કઈ થતું નથી. કેમ? બધા સંબંધો આત્માની સાથે વળગાડવાના, અને જગતના કોઈ પણ પદાર્થોને કોઈ પણ એના સંબંધો સાથે જોવાનો છે. આ તારા સોગંદ કેવા ભાઈ, દરેક પદાર્થને એના સ્વભાવથી જુએ, અને આત્માને ભેદોથી સંબંધથી જુએ. અરે ભાઈ, એક સમયની પર્યાયી આત્માનો સંયોગ સંબંધ છે, એ આત્માની વસ્તુ નથી. જેનો ઉત્પાદ છે એનો વ્યય છે, જેનો ઉત્પાદ વ્યય છે એનું જન્મ મૃત્યુ છે, જેનું જન્મ મૃત્યુ છે એ તો સંયોગ સંબંધ છે. એ પર્યાય આત્માની આવી ક્યાંથી? એવું તો કે પર્યાયનો જન્મ આત્માના પારિણામિક ભાવમાંથી થાય છે. કોણે કીધું ભાઈ? ત્રિકાળી અપરિણામી ભગવાન આત્મા, એમાંથી પરિણામનો જન્મ થાય કેવી રીતે? ભાઈ ઝીણું લાગે તો માફ કરજો, પણ વસ્તુ આટલી છે, સ્વભાવ આટલો છે, પોતાની મર્યાદા આટલી છે. આની બહાર જીવ જઈ શકતો નથી, અનાદિ કાળમાં ગયો નથી. આજ 72 વર્ષના અભ્યાસ પછી પણ જો આપણે આત્મામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી એની વાત નહીં કરીએ તો કઈ વાતો કરશું? આત્મામાં રાગ થાય છે એ વાત કરશું? કર્મનો આત્મા કરતા છે એ ચર્ચા કરશું? હવે બસ જેટલી ચર્ચા છે દ્રવ્ય પર્યાયની વચ્ચે, બે પદાર્થની ભિન્નતા સ્પષ્ટ થયા પછી હવે બે સ્વભાવની મર્યાદામાં આવ્યો છે. બરાબર, બસ એ બે સ્વભાવની અંદરમાં સ્વ શું અને પર, એ બે સ્વભાવની અંદરમાં વસ્તુ શું અને અવસ્તુ શું, એ બે ની વચ્ચે ઉપાદેય શું અને હે શું, પોતાનું જે વિશ્વ જે છે એ પોતાના વિશ્વની અંદરમાં પણ સ્વપરની વ્યવસ્થા છે, તો એ શું? હું જાણનાર કે જે જણાય છે તેવું, એટલી જ વાત. જ્યાં જણાય છે તેવું હું છું કે હું જાણનાર છું, કારણ કે જાણવાની ક્રિયા પરિણામની અંદરમાં થાય છે. તો જે પરિણામની અંદરમાં જણાય છે એ પરિણામ તે હું છું કે જે જણાય છે તે હું છું, બસ એટલી વાત. જ્યાં જણાય છે તે હું છું કે જે જણાય છે તે હું છું, પછી પોતાનું વિશ્વ આટલું છે. પરિણામમાં જણાય છે તો પરિણામ તે હું છું કે જે જણાય છે, એટલે જ્ઞાયક જણાય છે, ભગવાન આત્મા જણાય છે તે હું છું. ભાઈ, જીવનો દોષ અનાદિકાળની અંદરમાં આટલો છે, આની બહાર એને બીજો કોઈ દોષ? એક વાત કરી આપણે ગુરુદેવની,
એક વખત સવારના પૂરમાં દિશાએ જતા ગુરુદેવ ખૂબ મસ્તીમાં હતા, ખૂબ મસ્તીમાં, એટલી મસ્તીની અંદરમાં કે શું વાત પૂછવા, હર્ષિત હર્ષિત હર્ષિત. રામજી બાપુજીએ કીધું કે સાહેબ શું છે આજે, તો કે સિમંદર ભગવાનના સંદેશ આવ્યા. એમ સાહેબ શું સંદેશ આવ્યા, સિમંદર ભગવાનના સંદેશ, શું સંદેશ આવ્યા, તો કે અનાદિ અનંત જીવમાં. જીવ કેવો છે, તો કે અનાદિ અનંત જીવમાં, અનાદિ અનંત જીવમાં અનાદિ અનંત બે જ પ્રવૃત્તિ થાય છે. શું થાય છે, અનાદિ અનંત જીવમાં અનાદિ અનંત બે જ પ્રવૃત્તિ થાય છે, જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય છે અથવા તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ થાય છે. જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય છે એટલે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અથવા તો જ્ઞાનમાં જ્ઞાયક નથી જણાતો. બસ આ બે છોડીને ત્રીજી કોઈ ક્રિયા જ્ઞાનની અંદરમાં થતી જ નથી. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો સમ્યક જ્ઞાન, બરાબર, અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવું નથી થતું, એનું નામ મિથ્યા જ્ઞાન. એની બહાર કોઈ પણ પ્રકારની ક્રિયા જ્ઞાન છોડીને રાગની ક્રિયા જ્ઞાનની અંદરમાં થતી જ નથી. રાગની ક્રિયા આત્મામાં થતી જ નથી. એકલો આત્માનો વિસ્તાર ભર્યો છે, એકલો આત્માનો વિસ્તાર, કર્ણાનો યોગની અંદરમાં, ચરણાનો યોગમાં, પ્રથમાનો યોગમાં, દ્રવ્યાનો યોગમાં, એક સુધાત્માનો વિસ્તાર છે, એક ભગવાન આત્માનો વિસ્તાર છે. પછી અલગ અલગ પડખેથી, અલગ અલગ ન્યાયથી, અલગ અલગ વ્યવસ્થાને સિદ્ધ કરવા માટે અલગ અલગ જગ્યાથી અલગ અલગ વાતો કરવામાં આવી છે, પણ એ બધાની અંદરમાં એક સુધાત્મા છે, એક પ્રયોજનભૂત તત્વ છે. જ્ઞાનનું જ્ઞાતૃત્વ અથવા જ્ઞાનનું અજ્ઞાતૃત્વ. સાહેબ કીધું, સાહેબ શું છે આ જ્ઞાનનું જ્ઞાતૃત્વ અને અજ્ઞાતૃત્વ, શું કે સિમંદર ભગવાનના સંદેશા છે. સાહેબ સિમંદર ભગવાન પાસે ગયા હતા, હાજી, તો સિમંદર ભગવાનના સંદેશા છે. આ છોડીને, જ્ઞાન છોડીને ચાહે તો આત્માનું જ્ઞાન થાય ચાહે તો આત્માનું અજ્ઞાન થાય, એ છોડીને બીજું કાંઈ જાણવાની ક્રિયામાં, પરિણામની અંદરમાં એ છોડીને બીજું કાંઈ થતું જ નથી. આત્મામાં રાગ થાય છે તો તને ભ્રાંતિ છે ભાઈ, ભ્રાંતિ છે. એ જળ કાર્ય જળમાં થાય, ચેતનમાં કેવી રીતે થાય? અને જેને એવું સમજાણું કે બસ આત્મામાં તો જ્ઞાન, જ્ઞાયકનું જ્ઞાન થાય અથવા જ્ઞાયકનું અજ્ઞાન થાય, એ આવી ગયો જ્ઞાયકમાં, આવી ગયો જ્ઞાયકમાં. પણ આત્મામાં જ્ઞાયકનું જ્ઞાન થાય એનો સ્વીકાર આવે છે તો ઈ પણ ક્યાં આવી જ્યાં જ્ઞાયકનું અજ્ઞાન થાય તો એને ખબર પડે કે અજ્ઞાન કેટલું, અજ્ઞાન કેટલું, જ્ઞાયકનું અજ્ઞાન બસ એટલું જ. હવે એનો બોજો ક્યાં રહ્યો? કઈ રહ્યું જ નહીં. પછી તો રાગનો બોજો, કર્મનો બોજો, કર્મની આટલી પ્રકૃતિઓનો બોજો, ચાર અનુયોગ, એનો આટલો વિસ્તાર, અસંખ્ય નય, અસંખ્ય પ્રતિપાદન, એ બધું તો સમાપ્ત થઈ ગયું. એક આત્માનું અજ્ઞાન, એનું નામ સંસાર. તો આત્માનું અજ્ઞાન, આત્માનું જ્ઞાન ન થયું, ન થયું, તો એનો અર્થ શું થયું કે આત્માનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન થાય છે એવી તો એને ખબર પડી, પણ એવું એને જાણ્યું નહીં. એક કદમ આગળ ગયો, બરાબર બરાબર, થાય તો છે આત્માનું જ્ઞાન, પણ આત્માનું જ્ઞાન થાય છે એવું એને જાણ્યું નહીં, તો આત્માનું અજ્ઞાન થઈ ગયું. બરાબર. તો એ આત્માનું જ્ઞાન થાય છે એવું જાણે,
તો એ જ્ઞાન થયું. હવે આત્માનું જ્ઞાન થાય છે એ જાણે કેવી રીતે? હવે વાત તો બસ જાણવું અને જાણવું કેવી રીતે, બસ એટલી વાત રહી ગઈ. બરાબર. તો એ જાણે કેવી રીતે કે હું જ્ઞાયક છું, એવું જાણે તો આત્માનું જ્ઞાન થઈ ગયું. હું ભગવાન છું એવું જાણે તો એ ભગવાનનું જ્ઞાન થઈ ગયું. અને એવું ન જાણવાનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન એટલું તો હવે ક્યાં છે સંસાર લાંબો? અને હવે આમાં બુદ્ધિની પણ કોઈ જરૂરત નથી, આમાં નથી સમજાતો ને કોઈ વાત નથી. આજે આવ્યા હતા એક મોટા વકીલ, બહુ મોટા વકીલ આવ્યા હતા. અને એ મોટા વકીલ એમ કહેતા હતા આ બધાને કેવી રીતે સમજાશે ઝીણી વાત. તો બોલો આમાં શું ઝીણું છે? કઈ તો ઝીણું નથી. પોતાના આત્માનું જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થાય છે એવું જાણતો નથી, એનું નામ અજ્ઞાન છે. તો થાય છે તો આત્માનું જ્ઞાન પ્રત્યેક પળ પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે થાય છે આત્માનું જ્ઞાન. બરાબર બરાબર. આત્માનું જ્ઞાન છોડીને બીજું કઈ થતું જ નથી. એમ છતાં ભગવાન આત્મા જણાતો હોવા છતાં હવે એવું જાણતો નથી. જણાય તો છે ભગવાન આત્મા પણ એવું જાણતો નથી. તો જે જાણતો નથી જાણે કેવી રીતે? કેવી રીતે જાણે? બરાબર. તો એના વિધાન ગુરુદેવ બતાવી રહ્યા છે કે હું ભગવાન છું. બસ હું ભગવાન છું તો ભગવાન આત્મા છું એવું એને જણાય જાય છે, અનુભવાઈ જાય છે. એ જ્ઞાનનું જ્ઞાતૃત્વ થઈ ગયું. બરાબર. સંસારનો વિસ્તાર છે જ નહીં. બરાબર. અને આ આવું ક્યારે? તો કે અધ્યાત્મમાં આવે ત્યારે નહીં, અનાદિ અનંત સૌ કોઈને સર્વ સમયે. બસ એ આત્માનું જ્ઞાન થાય છે કે આત્માનું અજ્ઞાન થાય. કેટલું સહેલું થઈ ગયું, કેટલું સરળ થઈ ગયું. એ ગુરુદેવના સિમંદર ભગવાન પાસેથી લાવેલા સંદેશા, એ આત્માની અનુભૂતિ અત્યંત સરળ કરી દીધી. જીવને લાવી દીધો જ્ઞાન અને જ્ઞાયકની મર્યાદાની વચ્ચે. બસ એની બહાર જઈ શકતો નથી. સ્વાધ્યાય મંદિરની બહાર જતો જ નથી. એ હવે સ્વાધ્યાય મંદિરમાં આવે કેવી રીતે? બેઠો છે. અરે ભાઈ તું બેઠો છો સ્વાધ્યાય મંદિરમાં, સ્વાધ્યાય મંદિરની બહાર તું ગયો જ નથી. અને સ્વાધ્યાય મંદિરમાં આવ કેવી રીતે એની જો તું વિધિ પૂછ તો વાત તો એટલી છે કે આંખ ખોલ. વિધિ તો એટલી છે કે આંખ ખોલ, આંખ ખોલ. તો આ બેઠો સ્વાધ્યાય મંદિરમાં, આ બેઠો જ્ઞાયકની સામે હતો. આંખ ખોલ કે બસ હું ભગવાન છું. તો હું ભગવાન છું ને આડે પટ્ટી બાંધીને રાખી છે. હું રાગી છું, હું ક્રોધી છું, હું સંસારી છું, હું કુટુંબ વાળો છું. એ પટ્ટી બાંધી છે તો એ ભગવાન આત્મા તને દેખાતો નથી. ખોલી નાખી પટ્ટી. સૌ કોઈ સ્વભાવે ત્રિકાળ ભગવાન છે, ત્રિકાળ અકૃત્રિમ ભગવાન છે, ત્રિકાળ શાશ્વત ભગવાન છે. એવો હું છું એવો ના દેખ વખત અંતરંગ થી લાવ પ્રભુ. એ અકૃત્રિમ જીનબિંબ ના દર્શન કરતા ત્રણેય લોક ના અકૃત્રિમ જીનબિંબ ના દર્શન સહેજ થઈ જશે. એવી અકૃત્રિમ અનાદિ અનંત શાશ્વત પોતાની વ્યવસ્થા સદાય જયવંત વર્તો, જયવંત વર્તો, જયવંત.